એક જણા ને જાતા મહેમાન ને લઈને ઘરે જતો હતો, તેને એમ થયું જાતા જમાવી દો બંદા નું કેવું હાલે, એ અખતરા કરાય કોઈ દી, એને એમ કે મહેમાન હારે છે ને ખબર પડે કે બંદા નું આવા અમુક ઘેલહાગરા બહુ. ડેલી માલી મીડો રાડ્યું નાખ બપોરે, આ બલ્બ કોને કર્યો, કાળા તડકા ના ગલોબ કરાય, બિલ કોણ બાપો ભરશે, રોહણામાં લેવા જે રહે, મેં કર્યો કરવો જ જોવે, ગલોબ જોગતો રહ્યો પોતે ઓલાય. ગજબ હોંડા લઈને નીકળ્યો, હોંડા લઈને નીકળ્યો ટ્રક ની સાઈડ કાપી, ટ્રક ના ડ્રાઈવર બરોબર આવીને ડ્રાઈવર કીધું કઈ હોંડા આવડે હોંડા, એટલે ઓલા ટ્રક ના ડ્રાઈવર ને થયું ગવડો મોટો ટ્રક આનો ટોરસ આખું છો, હોંડું નહીં આવડતું, આ વાયુ નું પૂર લાગે, હજી ઓલો જવાબ દે ન દે, તા તો સાઈડ કાપીને આગળ થઈ ગયો હોન્ડા વાળો, આગળ બસ જતી એની સાઈડ કાપી ગયો, એના ડ્રાઈવર સામે એ હોન્ડા આવડે, ઓલો કે આવી બસ આખું વોલ્વો, હોન્ડું નહીં આવડતું હોય આ પણ પડીકું લાગે, હા આગળ જતો હતો તો ફોર વ્હીલ જતી હતી ફોર્ચ્યુન એક નંબર. એટલે બોલે મોટર વાળા ને પૂછ્યું, એ ત્રણે ની સાઈડ કાપી ને હોન્ડા વાળો જતો હતો સાહેબ 120 ની સ્પીડ માં, એમાં કોઈ ખેડૂએ પાણી ની પાઇપ રોડ ક્રોસ કરેલી ઇમરજન્સી, અને તાજો ધૂળ નો બમ્પ માથે, ઈ હોન્ડા એ ઉપાડ્યો અને એવો ઉલ્યો ભાઈ હેઠે ઈ માથે હોન્ડા, તા ઓલા તૈણે પગી ગયા એક નંબર બસ અને ટ્રક, એટલે કોક પીડ્યો લાગે, જોયું બે જણા હોન્ડા ઉસુ કર્યું, એક જણા હેઠે ક્યાંય લીધું, જોયું તો કે આ તો પૂછતો હતો ઈ છે આ ઈ છે આ, પછી આ તૈણે પૂછ્યું કે અમને નથી આવડતું તને આવડે, એ કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક કઈ બાજુ આવે, એટલે કોઈ તમને પૂછે ને તો એવું ન માનતા કે એને બિચારાને ખબર નથી પડતી, કારણ કે પૂછવા હાટું કોઈ પૂછતું હોય હરું કે પૂછવું એને, અને માણાની એક એક મેળામાં માણા તો સમજવો બહુ અઘરો છે, એક મેળામાં ગધેડો હતો, મેળામાં રામભાઈ એ ગધેડાને ગમે પૂછે ને ગધેડો હાથ પાડે, વડીલ એક કવિ ગધેડા ને જે પૂછે ગધેડો હાથ પાડે, હા પાડતા જ આવડે ગધેડા, કોઈ એમ પૂછે કે હું મોટો બિલ્ડર બની, હું કલાકાર બની લોક સાહિત્યનો, એટલે બહાર બોર્ડ મારેલું મારા ગધેડા ને જે ના પાડતા શીખવાડી દે ને એને 51,000 રૂપિયા ઇનામ, એમાં એક જણો આવ્યો આપણા ગામડા, તારું ગધેડું હું જાગ જીલતું, 51 આપવાના કે રોકડા આપવાના, દોસ ગધેડા ના પડાવી દે, ઓલો ગયો અંદર ગધેડાના કાનમાં બે શબ્દ બોલ્યા, ગધેડા આમ આમ જ કરતો થઈ ગયો, ના પાડતો થઈ ગયો, 51,000 લઈ લીધા, પછી ઓલે કીધું કે તને પૈસા આપું 51,000, પણ તે કાનમાં કીધું હું ઈ તો કે, એ કે મેં કાંઈ નથી કીધું, મેં એટલું કીધું કે તારે માણા થવું, કે એમાં નથી આવવું, એમાં એ કે અમારે માણા બનીને 5-5 વર્ષે ઉપાડા લેવા નથી ભાઈ, માણસ સમજવો બહુ અઘરો છે, અમારે ભૂરાને ગબળ કરો, અમુક ને ઓળતા હોય આપણે ભણતા હોય ત્યારે આપણે શિક્ષક ઉભા કરીને પૂછતા ને
તમારે શું બનવાની ઈચ્છા છે? એમ અમારા પુરાને એક જ ઈચ્છા, શહેરમાં જઈ ખુરશી બેન દાઢી કરાવવાની. આ એની આમ જોવો તો કરા નહીં, ટાટા બિરલા કાંઈ ઉપાધિ જ નહીં. એ ક્યાં ખુરશી બેન લપેટા કેદી લેવા, કારણ કે એને દેશી જ લપેટા લીધેલા. દાઢી બીજી વાર કરાવી ક્યાં સુધી તણાતી હોય, એટલે એને બિચારે નામ શહેરમાં જાય ને જોવે તેમ થાય કે ખુરશી બેન કેદી લેરકડી લેવી. એમાં ભગવાનને કરવું ને 5 રૂપિયાની ફેર થઈ ગઈ. હવારના ટેમ્પા બે ગયો સકરડા, મને આ સકરડા બહુ ગમે, બહુ ગમે. અમારું લગભગ વાંડ્યું છે એ ભેગું કરે વધારે, કારણ કે દશે દિશા મળે જાણે દેવના દૂત વસું ટાઈમ ભાત 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 ભાત. હું રાષ્ટ્રપતિ બનું ને બન્યો હોવ ને તો રાષ્ટ્રીય વાહન તરીકે એનું નામ આપો, કારણ કે ઈ નો હતો કયક ના કયક બિચારા કુવારા રહ્યા હોય, કારણ કે ટાઈમે એને જ પોગાડ્યા, નહીતર તો બીજા વ્યવહાર કરીને વૈયા જાય બે દી જાય. પણ ઈ ભદભદ ભદભદી ગામડામાં પોગાડી દે. અને ઓલું કશું કેવું ખબર, સાઈડ આપે નહીં સાઈડ કાપે દે. બહુ સરસ. અને અમે લગભગ આમ ગામડામાં સાહેબ આઘા પ્રોગ્રામ હોય ને ગામડામાં, પછી 10-12 કિલોમીટર રહી જાય ને ગામ આગું, પછી અમારે કોઈને પૂછવું ન પડે, કારણ કે પછી આ દેવદૂત જતા હોય એની વાહે વાહે જવા દે. હું ડ્રાઈવરને જ કીધું ગઈ આપણા જ ઓલામાં જાય તારે ધીમે ધીમે જવા દે, સાઈડ તો આપે નહીં. પછી વળી અંદર લાઈટ શરૂ કરું ને એ વળી આમાં અંદર બેઠા હોય જોઈ જાય, પછી ડ્રાઈવરને કહે રાયક નહીં ઓલા ઓ ઈસે, તો વળી સાઈડ આપે નહીં. તો એક વાર એમણે અમે જતા હતા તો એ તો વાડીએ ગયા, પછી ખબર પડી તા તો રીંગણાની પાલટી વાળા છે. હકીકત બન્યું પછી તો ધરા રેણે અમને ખબર આવે કે આમ જો વાર છે કરો ધુબાક, તો આવ્યા ને ઉતારા કર્યા. એમ અમારા ભૂરાને એક જ અબળખા બે ગયો ને આવ્યો મવા 9 વાગ્યામાં બિચારો ઓલો વાણન અમારો સંત પ્રેમી હેરાટ ખુરશી સાફ કરીને માતાજી ને અગરબત્તી કરી તા પૂરો પધાર્યો બોણી નું ઘરા. બોલો ભાઈ હું છે લપેટો લપેટો. પણ આમ જ્યાં જોયું ભાવનું લિસ્ટ બેઠા પછી તાર દાઢીના 15 લખેલા અન ભૂરાન પરસ્યો બોલો ખિસ્સામાં 5 અને 15 છે. ભૂરો કે હવે ભાગું તો ભયમ ક્યાં લાદે, ખોઈટમાં તો ઈ જવાનો છે, ઈ ક્યાં માલ પાછો દેવાનો છે, પૂરું છે પછી લડી લેવું. અને 15 રૂપિયા એમ કઈ ખૂન ન થાય. એક જણે મને કીધું મને કે આપણા ભૂલ પડે તો ગોળી દેજો, મેં તારી કિંમત જ પશવી નહીં છે, આ કાર્ટિસ 75 નું થાય તારું બાપ, તને ભડા કે દઈને ખોખું હાસું મારે. ભૂરો કે જે થવું છે ભગાય નહીં, એટલે પૂછ્યું એટલે કે સ્પેશિયલ કરું સાદી, એ કે સ્પેશિયલ જ કે ને સાદીમાં એ જ થવાનું સ્પેશિયલમાં એ જ થવાનું. પછી હવે મોડું હાલવું જ નથી પછી ક્યાં વાત, આની હિંમત જોજો. ઓલાને બોણી નું ઘરાક હે તમને કહું આમ અંદર ટીવી ચાલુ કર્યું, બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હે બૂસ મારવા. ફાસ કલાક તમને કહું દાઢી બનાવી, ફુવારો બુવારો મારીને 2-3 શેમ્પૂથી મોઢું ધોયું, પાવડર નીચે ફૂમકી મારી દીધી, રહી પાછા આમ જોયું પાછું ભાવના લિસ્ટ આમ જોવે. તા ઓલો ભાઈ કારીગર બોલ્યો કે શેઠ વાળ સેટ કરી નાખું. એમ તમારી હડપ હોય તો કરો. એના કેટલા કે ના 20 કે કઈ વાંધો નહીં ભાઈ, 15માં થાય 35માં થાય થવાનું તો ઈ જ છે. ઓલે ફસકરા છે વાળ સેટ કરી દીધા. અને ઓલો રાજીના રેડ થયો કારીગર કે બોણીનું ઘરાક માગ્યું ઘરાક. વાહ
એ ભાઈ કે હીટર માર દો, એનથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા? ખોટું પૂછતો છો. એના કેટલા? કે એના 20 થાય કે શીખ 35 માં થાય, 55 માં થાય. બોલે હીટર મારીને ફર્સ્ટ ક્લાસ પાછા વાળ ઓળી ભાસુ કારીગર થી નો રહેવાનું. એની કઠણાઈ વધતી જતી હતી. કે તેલ નાખીને માથું થાબડી દો એના એના દ કે તો જી પાહેઠે પોઈ ગયું. પણ ઓલે ઘડીક માથું થાબડ્યું ને તમારો દીકરો હુઈ ગયો. આની નિરાશ થતું હતું. માથે પાહેઠ ના લેણા તો ઊંઘો આવે. અને હું માથું વર નડે ગયો. બોલે માથું થાબડીને પૂરું કરીને પછી ઠોહો મારે ઉઠાય પૂરું છું પૂરું છું. કીધું પરસ્યો વળ્યો કે ખુરશી બેઠા ત્યાં સુધી આબરું છે. જેવા ખુરશી ઉભા છે અને આબરું રેલો છેલો તામ બજારમાં નજર કરી તો એક છોકરો રખડતો, રખડો છોકરો, મોટા મોટા વાડિયા. નીચે ઉતરીને છોકરાને તેડીને ખુરશી બેઠી કે આના વાળ કાપતા હું ગામમાં થોડું કામ પતાવતો હું. ઓલા કારીગર ને છું કે 65 માં પરજા મૂકીને થોડો જાહે એમ. પેલા છોકરાને સર્વિસ કર્યો આપો, કારણ કે બધા રૂપાના પતરા સોટેલા વાળ કાપ્યા. ટાસ્કા જેવો કર્યો બાબલા, અડધો કલાક પોણો કલાક છોકરો મળ્યો ઉતાવળ કરે. હવે મારે વયું જાવ એમ ન જવાય બેઠા. બિસ્કિટ નું પાકીટ લઈ આવ્યું. આની કટણા ખોલી ને આપ્યું. ઓલો કારીગર ઓલી આપે એટલે બેટા ખા જો આગળ પપ્પા આવી જાહે. ઓલો કે કોના? કે તને બેહાડીને જ્યાં તારા પપ્પા નતા કે તારા આવશે. મારા પપ્પા ગુજરી ગયા 2 વર્ષ છે તારા બાપ. તો આ કોણ હતું? તકે ભૂખ જાણે તો કારીગરે પાકીટ પાછું લઈ લીધું. કે તારા પપ્પા નતા? કીધું નહીં તારા પપ્પા છે. મને પૂછ્યું વાળ કપાવ, મારે કપાવા થતા દઈ ગયો. ત્યાં છોકરાની માં નીકળી ગોતી ગોતી. મારું ઘોઘલું ક્યાં ગયું? મારું ઘોઘલું ક્યાં? ઘોઘલું ટાસ્કા જેવું થઈને બેઠે. હા, છોકરાના વાળ કાપેલા જોયા અને બાઈનો મગજ ગયો. કારીગર ને કે તારું નરક માં સારું નહીં થાય. અમારી માતાજીની લટ લેવાની બાકી હતી અને આના કર કરવાના બાકી હતા અને તે ઈ વાળ ઉલાળી નાખ્યા. એ તને મારી માં લે 700 રૂપિયા લાપસી ને આપ્યા ત્યારે કારીગર નો છૂટકો જો બોલો.